મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું સતીશ રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 16 જેમના ભાગ 3 ની આજે શરૂઆત કરીએ છીએ અને 800 તો શું થશે તો કે પક્ષીઓ ઈમારા ની અંદર બેસશે નહીં અને એની સાથે સાથે જો ઈમારા ની અંદર ઈંડા મૂકેલા હોય અને તમે જો એ ઈંડાને પણ અડી જાવ તો પણ એ પક્ષીઓ એ ઈંડાને એમનમ મૂકી અને મારો છોડીને જતા રહેશે એ મારાને છે ઈ ફરી પાછા આવા પક્ષીઓ આવશે નહીં તો એના કારણે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ઈ મારાની આપણે ખૂબ નજીક હોય નહીં જવાનું અને મારાને અડવાનો પણ નહીં એની સાથે સાથે આપણે આગળના ભાગમાં જોયું હતું કે પક્ષીઓ પોતાનો માળો જુદી જુદી વસ્તુઓથી બનાવે છે કે જેમની અંદર એમને લાકડાની કૂણી ડાળીઓ હોય પછી કરોડિયાના ઝાડા છે પછી એવી જ રીતે એમની અંદર એમને સખત લાકડાઓનો પણ ઉપયોગ કર્યો હતો કોઈના મારા ઊંચી ઊંચી જગ્યા ઉપર હતા કોઈના મારા ઝાડની અંદર હતા કોઈના મારા છે બખોલમાં હતા તો આવા અલગ અલગ પ્રકારના માળા જે છે એ આપણે જોયા કે એ જુદી જુદી વસ્તુઓથી માળા બનાવે છે પણ માળા બનાવે છે તો એનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે જ કરે છે આપણ વિચારવા જેવી વાત છે કે માળા ઈંડા બનાવવા માટે જ કરે છે જો એને ઈંડા નથી મૂકતા તો શું માળા નહીં બનાવતા હોય વિચારવા જેવું છે ને તો એ જ છે કે એ માળાનો ફક્ત ઈંડા માટે જ ઉપયોગ કરે છે એવું નથી હોતું એ ઘણી વખત એના રહેવા માટે પણ ઈંડા મૂકવા પહેલા તૈયાર કરતા હોય છે પણ એનો પછી દૂરનો ઉદ્દેશ્ય એ જ હોય કે ઈંડા મૂકવા પણ ઈંડા મૂકવા પહેલા એ માળો તો બનાવતા જ હોય છે અને એની સાથે સાથે કે આ માળામાં ઈંડા મૂક્યા ઈંડામાંથી બચ્ચા થઈ ગયા તો એ બચ્ચા મોટા થઈ જાય ત્યારે માળો છોડી દે છે બચ્ચા તો સાચી વાત છે બચ્ચા જે છે એ માળો છોડી દે છે કેમ કે બે માં સમાતા હોય તો હવે એના બચ્ચા તો ચાર થયા એ કેવી રીતે સમાશે એટલે એના કારણે જ્યારે ઈંડામાંથી બચ્ચા થઈ જાય બચ્ચા મોટા થઈ જાય અને એ બચ્ચા મોટા થયા બાદ પોતાની જાતે જ્યારે ખાવા લાગે છે ખાસ યાદ રાખજો કે એ બચ્ચા ઉડવા લાગે અને પોતાની જાતે જ્યારે ખાવા લાગે છે ત્યારે એ એનો માળો છોડે છે પણ જો એ જાતે ખાવા શીખતા નથી કે ઉડતા શીખતા નથી ત્યાં સુધી એ માળો છોડતા નથી સૌ પ્રથમ બચ્ચા મોટા થાય ઉડતા શીખે પછી એ માળો છોડે અને ઉડ્યા બાદ પણ તમે ઘણી વખત ચબૂતરા ઉપર ગયા હોય તો તમે જોયું હોય કે અમુક ઉડતા હોય પણ એ બચ્ચાને એના માતા પિતા ચણ છે એ ખવડાવતા હોય છે તો ત્યારે એના માતા પિતાની સાથે જ રહે છે પરંતુ જ્યારે એ ઉડવાની સાથે સાથે જાતે ચણ ખાવાનું શરૂ કરી દે છે ત્યારે એ પોતાના માતા પિતાને છોડી સ્વતંત્ર રીતે પોતાની રીતે છે એ આવા બચ્ચાઓ રહેવા લાગે છે અને એનો માળો છોડી દે છે તો બચ્ચા માળો છોડી દે છે તો શું એના માતા પિતા પણ આ માળો છોડી દેતા હશે એટલે કે એને માળો બનાવ્યો તો હવે એ માળો છોડી ફરી પાછો કોઈ બીજી જગ્યાએ નવો માળો બનાવશે તો ઘણી વખત આવું પણ થતું હોય કે કોઈ જે આજે આપણે જોઈએ છે કે જે સ્વતંત્ર રીતે જંગલી પક્ષીઓ જે ફરે છે આપણી આસપાસ તો એ એક વખત માળો બનાવ્યા બાદ એ માળાને છોડી દે છે અને કોઈ બીજી જગ્યાએ જઈને ફરી વખત માળો બનાવે છે અને કોઈ પક્ષી એવા પણ હોય છે કે દાખલા તરીકે કબૂતર જેવા તો કબૂતર જેવા પક્ષીઓ એવા હોય છે કે માણસોને વિશ્વાસમાં હોય છે એના કારણે એ એક જ જગ્યાએ વારંવાર એક વખત બચ્ચા થઈ જાય મોટા થઈ ગયા ઉડી ગયા પાછા એની એ જગ્યાએ એના માતા પિતા જે છે એ પાછા એને એ જગ્યાએ ફરી વખત ઈંડા મૂકે છે અને પોતાનું ઘરની અંદર જે છે એટલે કે પોતાના માળામાં બીજી વખત બચ્ચાનો ઉછેર કરે છે તો આ રીતે થતું હોય છે હવે એવી જ રીતે વિચારો કે આપણે પણ થતું હોય તો એટલે કે આપણા માતા પિતાએ આ ઘર બનાવ્યું છે આપણે મોટા થઈ ગયા ખાવા મીઠા આપણે ઘર છોડી દઈએ છીએ નથી છોડતા ને આપણે આપણા માતા પિતાને એની સાથે જ રહીએ છીએ જ્યારે પક્ષીઓ છે એ પક્ષીઓ મોટા થઈ જાય તો એ પોતાની સ્વતંત્ર રીતે પોતાની જવાબદારીઓ પોતે જે છે એ જાતે લે છે એટલે મોટા થઈ જાય ત્યારે એ માળો છોડી દે છે હવે માળા પણ આપણે જોયું અલગ અલગ જગ્યાએ બનાવે છે કે કોઈ વૃક્ષો ઉપર માળા બનાવે છે કોઈ પાણીમાં માળા બનાવે છે પાણીની અંદર અમુક પ્રકારના પક્ષી છે બતક છે તો એ બતક ક્યાં ઈંડા મૂકશે પાણીમાં માછલીઓ છે તો માછલીઓ ક્યાં ઈંડા મૂકશે પાણીમાં માછલીઓ પણ ઈંડા મૂકે માછલી પણ પોતાના બચ્ચા છે એ ડાયરેક્ટ અમુક માછલીઓને જ બચાવે છે અમુક માછલી ઈંડા મૂકે છે તો પાણીમાં મૂકે પાણીની નજીક
કાચબા જેવા છે તો કાચબો ગરોળી આ બધા જે છે એ રેતી જેવો ભાગ હોય તો એ રેતી જેવા ભાગની અંદર છે એ ઈંડા મૂકતા હોય એટલે કે કાચબો પાણીની નજીક મારો બનાવે એવી જ રીતે બતક હોય બગલો હોય હંસ હોય તો એ પાણીની નજીક માળો બનાવે છે અને કેટલાક પક્ષીઓ તો એવા છે કે એ માળો છે એ પાણીની ઉપર જ કે ખાસ કરીને એમની અંદર જે આપણે જોઈએ સુરખા તો સુરખા પોતાના કાદવ કીચડ ને પછી એની સાથે માટીના અને એની સાથે સાથે ડાળખીઓ ભેગી કરીને મોટો બધો માળો બનાવે અને એ પાણીમાં તરતો જ માળો એટલે પાણી ઉપર એ માળો બનાવે આવો તરતો માળો પાણીની ઉપર તરતો હોય અને એમની અંદર એમને ઈંડા મૂકા હોય ઈંડા સેવતી ઉપર હોય તો સુરખાબ આવી રીતે પણ માળો બનાવે છે કે કોઈ પાણીમાં આ બનાવ્યો જેમ સુરખાબ એમ પાણીની નજીક અને કેટલાક કે જમીન પર જેમ આપણે દેવચકલી જોઈતી તો દેવચકલી છે એ આવી રીતે જમીન પર માળો બનાવે છે એવી જ રીતે બીજી ચકલીઓ પણ જે છે એ જમીન ઉપર જેમ ખાસ કરીને ટીટોડી તો ટીટોડી ખેતરની અંદર જમીન ઉપર જે છે એ ટીટોડીએ પોતાના ઈંડા જમીન ઉપર માળો બનાવે કે ભાઈ ઢેફા માટીના ભેગા કરેલા હોય અને એમાં ટીટોડી ઈંડા મૂકે છે તો એ જમીન ઉપર માળો બનાવે તો આવી ઘણી બધી ફૂલ સુંગણીઓ છે એ પણ આવી રીતે જમીન ઉપર કે જે કાદવ કીચડ ને માટીના ઢેફા અને પોતાની ચરક ને આવી બધી વસ્તુઓથી સરસ મજાનો ગોળાકાર જેવો પોતાનો માળો બનાવે છે અને એમાં એ જમીન ઉપર માળો બનાવી ઈંડા અને બચ્ચા છે એ છે ઉછેરે છે તો આ રીતે અલગ અલગ જગ્યાએ પણ ખાસ યાદ રાખજો માળા બનાવે છે વૃક્ષો ઉપર માળા બનાવે છે પાણીમાં માળા બનાવે છે પાણીની નજીક માળા બનાવે છે અને કેટલાક જમીન ઉપર જે છે એ પોતાના માળા બનાવતા હોય છે તો અહીંયા સુધી આપણે પક્ષીઓની અમુક બાબતો જે છે ખાસ કરીને માહિતી મેળવી હવે થોડીક જુદી માહિતી આપણે મેળવીએ છીએ એટલે કે પક્ષીના પંજાઓ કે આ બધા પક્ષીઓ વિશે તો માહિતી જોઈ પણ આપણે નિરીક્ષણ કરો તો બધા પક્ષીઓના પંજા એટલે કે બધા પક્ષીઓના જે પગ હોય ને એક સરખા ના હોય બધા પક્ષીઓના પગ જુદા જુદા હોય છે એમના પંજા છે એ જુદા જુદા હોય છે તો આવા પક્ષીઓના પંજા જે છે એ જરૂરિયાત પ્રમાણે જુદા જુદા હોય છે કે એ પક્ષીની જરૂરિયાત કેવી છે તો એ પક્ષીની જરૂરિયાત અનુસાર એમના પગના પંજા છે એ જુદા જુદા હોય છે દાખલા તરીકે આપણે એમના ઉદાહરણો જોઈએ અને આ ઉદાહરણો તમે તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ એમના ચિત્રો તમે જોઈ શકો છો તો એમની અંદર જોઈએ તો સૌપ્રથમ પાણીમાં તરવા બતક જેવું પક્ષી છે તો એ બતક જેવું પક્ષી પાણીની અંદર તરવા માટે પોતાના જે પગના પંજાનો ઉપયોગ કરે છે હંસ જે છે એ પગના પંજાનો ઉપયોગ કરે છે તો હંસના પગના પંજાઓ છે એ તમે જોયા હોય તો બે આંગળ વચ્ચે કે જે એમના બે ભાગ આંગળાના હોય તેમની વચ્ચે પણ જાળી જેવું જોઈન્ટ હોય આ જે ભાગ છે એ વચ્ચેનો ભાગ જોઈન્ટ હોય છે જે તમે ચિત્રમાં ટેક્સ્ટબુક ની અંદર જોઈ શકો છો તો એ પાણીમાં તરવા માટે કે એમની અંદર છે એમનાથી પાણીને પાછળ ધકેલી શકે તો એ બે પગના પંજા વચ્ચેનો ભાગ પણ જોડાયેલો હોય તો તમે એ બતકના હંસના અને તમે ક્યારેક ક્યારેક દેડકાના પગના પંજાનું પણ નિરીક્ષણ કરજો તો એ એના આંગળા વચ્ચેનો ભાગ છે એ આછા રેસાથી ચામડીથી જોડાયેલો હોય છે તો એ પગના પંજા પાણીની અંદર એને તરવા માટે જે જરૂરિયાત છે તો પાણીની અંદર તરવા માટે એમના પંજા એવા આકારના હોય છે કે જેના કારણે પાણીની અંદર ગતિ જે છે એ ગતિ કરી શકે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં અંદર સુધી જઈ શકે તો એવા માટે એ પાણીમાં તરવા માટેના પંજાઓ છે એ એવા હોય બતકના એના ત્યારબાદ ડાળી પકડવા તો અમુક પ્રકારના પક્ષીઓ છે એ આમ તીક્ષ્ણ અને એની અંદર નીચે જે છે ગાદી જેવું હોય તો એ વૃક્ષની ડાળીઓને સરખી રીતે પકડી શકે તો એ વૃક્ષની ડાળીને સરખી રીતે પકડવા માટે એમના પંજા જે છે આમ ખુલતા હોય એટલે કે એમના જે ત્રણ આંગળીઓ હોય તો એ ત્રણ આંગળીઓ વચ્ચે જગ્યા વધારે હોય એના કારણે શું થાય તો કે ઈ જે છે વૃક્ષની ડાળીને સરખી રીતે પકડી શકે તો ઈ વૃક્ષની ડાળીઓને પકડવા માટે આવા પ્રકારે એમના પંજા છે ઈ વચ્ચેની જગ્યા જુદી અને એની સાથે એમનો જે પંજો હોય એટલે કે પગની જે આપણે આંગળી જે હોય તો ઈ પગનો પંજો લાંબો હોય જેના કારણે શું થાય કે વૃક્ષની ડાળીઓને સરખી રીતે આમ બંને આખી ગોળાકાર રીતે પકડી શકે એટલે એના પગના જે છે આંગળા લાંબા હોય છે ત્યારબાદ શિકાર કરવામાં અમુક જેવા પક્ષીઓ હોય દાખલા તરીકે આપણે દીધની વાત કરીએ
ચામડીની વાત કરીએ, બાજ, આવા બધા જે પક્ષીઓ છે એ કેવા છે? શિકારી પક્ષી. કે એ ઊંચા પક્ષીઓ હોય, ચકલીઓ હોય તો બાજ છે એમને પકડી લે. તો એ બાજ જેવા શિકારી જે પક્ષીઓ હોય છે એ કેવા હોય? તો કે એમના પંજામ જાડા હોય અને એની સાથે સાથે એમના નખ જે છે ને એ તીક્ષ્ણ હોય, ખૂબ જ અણીદાર નખ હોય કે જેના કારણે કોઈ પણ પક્ષી નાનું ને પકડે તો સીધો એના ગળાની અંદર એના પંજા આવી જાય. એવી જ રીતે બાજ અને સમડી તો સાપ ને પકડી, તો સાપને જ્યારે પકડે છે તો એને એ રીતે મારી દે, જેના કારણે શું થાય? તો કે સાપ ઘાયલ થઈ જાય, લોહી નીકળવા માંડે, પછી ઊંચા ઉડીને ફંગોળી નાખે એટલે શું થાય? કે લોહી નીકળવાને કારણે સાપ પછી મૃત્યુ પામે છે. તો આવા શિકારી પક્ષી હોય ને તો એના પંજા જાડાઓ હોય અને અણીદાર નખ વાળા હોય કે જેના કારણે ઈ પકડ એવી છે ઈ જમાવી રાખે, કે ઈ પકડાઈ ગયા બાદ ઈ પછી માછલી આપણે જોઈએ છે કે આપણા હાથમાંથી લપસીને હોય જાય. પણ તમે અમુક ડિસ્કવરી નેશનલ જીઓગ્રાફી ની અંદર જો બાજે કોઈ માછલીને પકડી હોય તો એના પગમાં પકડાઈ ગયા પછી છૂટે નહીં. તો એનું કારણ શું છે? આ જ, કે એના નખ એવા બધા તીક્ષ્ણ હોય કે એના શરીરની અંદર ખૂંચી જાય પછી નીકળી શકે નહીં. તો આવા શિકારી પક્ષીઓના પંજા છે એ શિકારી પક્ષીઓના પંજા હોય છે. પછી જમીન પર ચાલવા માટે કે જે ખાસ કરીને બગલા છે, પછી અમુક પ્રકારના બીજા સાહ મૃગ છે, તો તમે જો જમીન ઉપર ચાલે છે તો એના પગ લાંબા હોય. જે જમીન ઉપર ચાલતા હશે પક્ષીઓ, તો એ જમીન ઉપર ચાલનાર પક્ષીઓના પગ જે છે એ લાંબા હોય અને એના પંજા કેવા હોય? તો અમુક પ્રકારે જો આમ ક્રોસ ની અંદર રહેલા હોય, એના કારણે આપણા પંજાની જેમ આમ ક્રોસમાં હોય પછી એનો લાંબો પંજો આ રીતે હોય. એટલે આવા અને એના પગની ઉપરનો ભાગ જે છે એ આ લંબાઈ ધરાવતો હોય. તો એવા પક્ષીઓ છે એ જમીન ઉપર ચાલતા હોય, એટલા માટે તમે જો સાહનુગના પગ કેટલા લાંબા નીચે આપણને નીચે સુધી દેખાતા હોય, તો એ આવા જમીન ઉપર ચાલતા હોય તો એની પગની લંબાઈ જે છે એ પગની લંબાઈ વધારે હોય. તો આ રીતે એના પંજા ક્રોસમાં હોય કે જેના કારણે એ જમીન ઉપર છે એ આવી રીતે પકડ જમાવી શકે. તો આવા છે જમીન પર ચાલનાર પક્ષીઓના પંજા રહેલા હોય છે. પછી વૃક્ષ ઉપર ચડવા, કે અમુક પ્રકારના પક્ષીઓ એવા હોય કે વૃક્ષ ઉપર ચડતા હોય, ઉડીને બેસવા માટે નહીં પણ વૃક્ષ ઉપર ચડતા હોય છે. તો એ ચડવા માટેના પંજા જોઈએ તો એના પંજા પણ મોટા, એના પગમાં પણ અમુક પ્રકારે ગાદી જેવું હોય કે જેના કારણે ઝાડની અંદર જે છે એ વૃક્ષની થડ હોય કે ડાળી હોય ચોટી જાય. અને એની સાથે સાથે એમના પણ નખ તીક્ષ્ણ હોય, અણીદાર નખ હોય, જેના કારણે શું થાય? તો કે એમની પકડ જે છે એમની પકડ વૃક્ષની ડાળી કે વૃક્ષના થડ ઉપર રહે. એટલા માટે શું થાય? તો કે આવા પક્ષીઓ જે છે એ ઊંચાઈ સુધી વૃક્ષ ઉપર ચડી શકતા હોય. તો એ વૃક્ષ ઉપર ચડવા માટેના જે પક્ષીઓ હોય તો એમના પંજા છે એ અલગ રહેલા હોય છે. જે પણ તમે ટેક્સ્ટબુક ની અંદર આ બધા જ, કે પાણીમાં તરવા કેવા પંજાનો ઉપયોગ થાય, ડાળી પકડવા માટે કેવા પંજાનો ઉપયોગ થાય, શિકાર કરવા કેવા પંજાનો ઉપયોગ થાય, અને જમીન ઉપર ચાલવા તેમજ વૃક્ષ ઉપર ચડવા માટે કેવા પંજાનો ઉપયોગ થાય, તે તમે ટેક્સ્ટબુકમાં પણ ચિત્રો જોઈ શકો છો. ચાંચ વિશે આપણે વાત કરીએ તો પક્ષીઓની ચાંચ પણ ખોરાક પ્રમાણે જુદી જુદી હોય. પંજા જેમ જુદા છે એમ એની ચાંચ પણ જુદી જુદી. દાખલા તરીકે માંસ ખાવા માટે, હવે તમે જો ગીધ છે, ગરુડ છે, ત્યારબાદ સમડી છે, તો આવા બધા પક્ષીઓની ચાંચ લાંબી અને આગળથી થોડીક વળાંક વાળી હોય અને એની સાથે સાથે મોટી પણ ચાંચ હોય, કે એ માંસ ફાળવા માટે, કે અમુક પ્રકારના પશુઓ મૃત્યુ પામે છે તો એ મૃત્યુ પામ્યા બાદ એમનું માંસ ફાળવા માટે એમની ચાંચ જે છે એ એવા પ્રકારની હોય છે. અને આ બધી વસ્તુ તમે તમારી ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકો છો, ખાસ યાદ રાખજો અને જોતા જાજો. સાથે સાથે વૃક્ષોના થડમાં કાણું કે લકડખોર જેવા પક્ષીઓ હોય તો એ પોતાનો માળો વૃક્ષમાં કાણું પાડી અને બનાવતા હોય છે. તો એની ચાંચ એટલી બધી મજબૂત હોય કે એ વૃક્ષના થડમાં કાણું પાડી દે. વિચાર કરો કે આપણા માથામાં મારી હોય તો આપણા માથાને ફોડ નાખે ને, માથામાં કાણું પાડી દે. એટલે અમુક પક્ષી હોય હુમલો કરે છે, એવું નથી હોતું કે આપણે એના માળાની નજીક, ઈંડાની નજીક કે બચ્ચાની નજીક જાય તો એ પણ આપણી ઉપર બચાવવા માટે, કે એ પોતાના બચ્ચાને ઈંડાને બચાવવા માટે આપણા તરફ હુમલો કરતા હોય છે, તો એની ચાંચ આપણે મારી દઈએ. એટલે એ ધ્યાન આપણે રાખવું પડે. તો થડમાં કાણું પાડતા હોય તો એની ચાંચ કેટલી મજબૂત હશે કે થડમાં એ કાણું પાડી શકે છે.
અને એ પ્રમાણેની લાંબી ચાંચ અને આગળથી થોડીક જે છે એ ગોળ હોય એની અણીવાળી ના હોય પછી ફૂલોનો રસ સૂંઘવા માટે કે ફૂલ સૂંઘણી છે તો એ ફૂલોનો રસ જોઈએ તો એની પાતળી અને લાંબી ચાંચ હોય કે ફૂલોના જે અંદરના ભાગ સુધી કે જે જગ્યાએ રસ રહેલો હોય તો અંદરના ભાગ સુધી પહોંચી જાય એવી લાંબી અને ઝીણી ચાંચ હોય કે જેમાંથી એ રસ ચૂસી શકે છે તો એ રસ ચૂસવા માટેની એવી લાંબી ચાંચ હોય ત્યારબાદ છીછરા પાણી કે કાદવમાંથી જે જીવજંતુઓ પકડે છે તો એવા પ્રાણીઓની ચાંચ તમે જો લાંબી હોય કેમ કે એ કાદવમાં ઊંડે સુધી જાય તો એને દેખાઈ જાય પણ ત્યાં સુધી પકડી શકે એવી ચાંચ એની લાંબી હોય બગલાની ચાંચ આપણે જોઈ છે કે લાંબી હોય જેને કારણે માછલીને ફટક દઈ પકડી લે છે તો એવી લાંબી ચાંચ વાળા હોય કે જેને કારણે એ જીવજંતુઓને પકડી શકે ત્યારબાદ બીજ તોડવા કે આપણે કબૂતરને લઈને જે દાણા નાખીએ છીએ તમે જો કબૂતરની ચાંચ નાની હોય પણ મજબૂત અને મોટી આમ જાડી હોય હું કાને દાણો તોડવાનો એના ઉપર મારે દાણો છૂટી જાય પછી એ બે કટકા કરીને ખાઈ જાય તો આવી જે કઈ પણ બીજ તોડવા માટેનું હોય તો એની ચાંચ જે છે એ જાડી હોય કબૂતરને રહે એવી પછી ઘણા બધા પ્રકારના એવા પક્ષી હોય કે બધા પ્રકારનો ખોરાક ખાતા હોય માંસય ખાતા હોય દાણાય ખાતા હોય તો એવા પ્રકારના પક્ષીઓ છે દાખલા તરીકે કાગડો છે તો કાગડાની ચાંચ છે એ જાડી મોટી હોય અને અમુક પ્રમાણે મીડિયમ લાંબી પણ હોય છે તો એવા પક્ષીઓ જે છે એ આવા પ્રકારની ચાંચ ધરાવતા હોય છે અને આ બધા પ્રકારની ચાંચ તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે વાત કરીએ પ્રાણીઓના દાંત આપણે પક્ષીઓ વિશેની અહીંયા સુધી વાત કરી હતી હવે પ્રાણીઓની વાત કરીએ છીએ તો પ્રાણીઓના દાંતની અંદર જોઈએ તો ગાયના દાંત છે એ આપણે જોયા છે તો ગાયના દાંત શેના માટે વપરાય છે તો ઘાસ કાપવા માટે વપરાય છે તો એ ઘાસ કાપવા માટે વપરાતા હોય પછી ઘાસ કાપ્યા બાદ એને પાછળના દાંત હોય ને ચાવવા માટેના શેના માટે હોય ચાવવા તો એના દાંત કેવા છે તો તમે ગાયના અને ભેંસના અને એના દાંત જોયા હોય તો એના સપાટ દાંત હોય તો એ સપાટ આકારના દાંત બધા હોય કે જેના કારણે એમણે ઘાસ તોડે છે તોડેલું ઘાસને પાછળના દાંતમાં ચાવે છે અને આ રીતે પોતાનો ખોરાક જે છે એ મેળવતા હોય છે પ્રાણીઓ તો એમના દાંત જે છે એ ગાયના આવા હોય ભેંસના પણ એવા હોય બળદના પણ આવા જ દાંત હોય અને બકરીના દાંત એવા જ હોય પછી બિલાડીના દાંત તો બિલાડી છે એ બિલાડી શું ખાય છે માંસ પાડે છે તો માંસ પાડવા માટે બિલાડીના દાંત જે છે એવા અણીદાર હોય છે કે જેના કારણે માંસને ફાડી શકે છે તો એવા એના દાંત કેવા હોય કે એના દાંત અણીદાર હોય છે કે જેના કારણે એ દાંત કેવા હોય તો કે સાપના દાંત મણાક વાળા હોય તમે જોયા છે અને સાપ પોતાના દાંતનો ઉપયોગ ખોરાકને ખાવા માટે કરતો નથી કારણ કે સાપ તો પેલા ખોરાક ખાતો નથી સાપ ખોરાક આખે આખો ગળી જાય છે અને પોતાના પેટમાં એમને વણાક લઈ એટલે કે આપણે કહીએ સાપ કુંડળી મારીને બેસી ગયો તો એ વણાક લઈ અને પોતાના શરીરની અંદર એ ખોરાકને કટકા કટકા કરી પછી એને પચાવે છે તો એના વણાકવાળા દાંત છે એ કોઈ પણ ખોરાકને ચાવવા માટે કે પકડવા માટે નહીં પણ પોતાનો ડંખ મારવા માટે જે છે એ સાપ એના દાંતનો ઉપયોગ કરે છે એ ખોરાક દાંતથી ખાતો નથી ખોરાકને ગળી જાય છે ત્યારબાદ ખિસકોલી તો ખિસકોલી જે છે એ સૌથી વિશિષ્ટ છે કારણ કે એમના જે આગળના બે દાંત હોય તમે જોયા હોય બી આગળના દાંત તો એ આગળના જે દાંત છે ને એના આખા જીવનમાં વધતા જ રહે છે અને એ દાંત જીવન પર્યંત વધ્યા કરે છે અને આ દાંતથી શું કરે વસ્તુને કોતરવા માટે કે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાય છે તો એ પેલા કે દાખલા તરીકે મગફળી ખાય તો મગફળીનું ઉપરનું ફોફાને કોતરી નાખે ને અંદરથી મગફળીના દાણા ખાઈ જાય તો એ કોતરવા માટે જે છે એ ખિસકોલી પોતાના દાંતનો ઉપયોગ કરે છે તો આ રીતે આપણે પ્રાણીઓના દાંત વિશેની વાત કરી અને હવે આપણે આપણા દાંત વિશેની વાત કરીએ તો આપણા દાંત છે બે પ્રકારના દાંત છે એક દુધિયા દાંત છે અને પછી આવતા આ દાંત છે તો એ જે સૌપ્રથમ દાંત આવે છે ને અમુક સમય થાય પડી જાય અને પછી એની જગ્યાએ નવા દાંત ફરી પાછા આવી જાય છે તો આપણે પણ આવા દાંત જે છે એ રહેલા હોય અને એની સાથે જો આપણે અમુક પ્રકારના જે છે જામફળ ખાતા હોય તો આપણે આગળના દાંતથી જામફળને તોડીએ પછી પાછળના દાંતથી ચાવતા હોય છે અને વિચાર કરો ઘણા બધા લોકો દાંત પડી ગયા હોય તો એ દાંત પડી ગયા હોય કોઈ દાંત નથી તો એ લોકો કેવા પ્રકારનો ખોરાક ખાતા હોય કે જે પોચો નરમ હોય તો આ પ્રકારે દાંતનો ઉપયોગ ખોરાક ખાવામાં અલગ અલગ રીતે આપણે પણ
કરીએ છીએ. તો આપણે અહીંયા પ્રકૃતિ વિશે પક્ષીઓના અલગ અલગ પક્ષીઓની પક્ષીઓના મારાની પક્ષીઓ મારા સેના દ્વારા બનાવે છે તેની મારાને આપણે જોવો હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ત્યારબાદ આપણે પક્ષીઓના પંજા વિશેની, ત્યારબાદ પક્ષીઓની ચાંચ વિશેની આપણે માહિતી મેળવી, ત્યારબાદ આપણે પ્રાણીઓના દાંત વિશેની માહિતી મેળવી. તો આ પ્રકરણની અંદર આપણે ખૂબ જ સરસ મજાની માહિતી મેળવી. તો એ માહિતી તમને મળીને સરસ લાગેલી હશે અને આ માહિતી ખૂબ જ જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે. તો આપણું પ્રકરણ અહીંયા કામનો મહિનો પૂર્ણ થાય છે. તો આ પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. તો આ વર્કશીટની અંદર વિકલ્પ, ખાલી જગ્યા, ઝોડકા, એક બે વાક્યના પ્રશ્નો પૂછવામાં આવેલું હોય તો આ પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર સુંદર અક્ષરે લખવાના રહેશે. ધન્યવાદ.